સિદ્ધપુરમાં જયનારાયણ વ્યાસની જીભ લપસી ભાજપને બદલે કોંગ્રેસને છોડ્યાનું જણાવ્યું. ચૂંટણી પ્રચારમાં અનેક નેતાઓ આક્રમક અંદાજમાં બોલવા જતા ભાંગરો વાટતા જોવા મળે છે. આ વખતે કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે પ્રચાર દરમિયાન જીભ લપસતા કોંગ્રેસને જ અલવિદા કહી દીધું. વાત કઈ કેમ છે કે જયનારાયણ વ્યાસ સિદ્ધપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરી રહ્યા હતા. પ્રચાર દરમિયાન આયોજિત જનસભાને સંબોધતા જયનારાયણ વ્યાસે ભાજપ પર અનેક પ્રહાર કર્યા, જેમાં તેમણે જણાવ્યું કે 2000ના વર્ષ બાદ ભાજપ અનેક રીતે બદલાઈ ગઈ. બસ આ બાદ તેમણે પોતાના સંબોધનમાં ભૂલ કરી અને ભાજપને બદલે કોંગ્રેસ છોડવાનું નિવેદન આપી બેઠા. તમે પણ સાંભળો કે જયનારાયણ વ્યાસ શું બોલ્યા. કોઈ ફરક નહીં હૈ ઇસીલિયે મેને કોંગ્રેસ છોડી, ઇસીલિયે મેને કોંગ્રેસ છોડી, ઇસીલિયે મેને કોંગ્રેસ છોડી. જો કે બાદમાં તુરંત જ તેમણે પોતાની ભૂલ સમજાઈ જતા તેઓ હસતા હસતા ભૂલ સુધારી ચૂક્યા અને જયનારાયણ વ્યાસે કોંગ્રેસને ધારણ કરી હોવાનું નિવેદન આપ્યું. તેમના આ નિવેદનને લઈ રાજકીય વર્તુળમાં પણ ચર્ચા થવા લાગી. જયનારાયણ વ્યાસના દિલમાંથી હજુ પણ ભાજપ ગઈ લાગતી નથી. થોડા સમય અગાઉ જ ભાજપ છોડી આવેલા જયનારાયણ વ્યાસ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. બીજા તબક્કાના મતદાનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ જિલ્લામાં મતદાનને લઈને તંત્ર થઈ ગયું છે સજ્જ. બીજા તબક્કાના મતદાનને લઈને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. 93 બેઠકો પર બીજા તબક્કાના મતદાનને લઈ લોકોમાં ઉત્સાહ આસમાને છે, ત્યારે આ વખતે સૌથી વધુ મતદાન થાય તે માટે પણ તંત્ર તંતોડ મહેનત કરી રહ્યું છે. અમદાવાદમાં જિલ્લાની 21 વિધાનસભા બેઠકને લઈ તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી. અમદાવાદ જિલ્લામાં 5599 બૂથ પર મતદાન થશે. દરેક વિધાનસભા બેઠકમાં 7 સખી બૂથ હશે જે મહિલા સંચાલિત હશે. બીજી તરફ લોકો પણ મતદાનને જાગૃત બન્યા છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળાના બાળકોએ મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે રેલી યોજી હતી. શાળાના બાળકોએ હાથમાં મતદાન જાગૃતિ અભિયાનના બેનરો રાખ્યા અને લોકોને મતદાન અંગે જાગૃત કર્યા. બાળકોએ જણાવ્યું કે સારા ભારત માટે, સારા શિક્ષણ માટે મતદાન કરવું જરૂરી છે.